વેલકમ ટુ ફૂડ ગણેશા. ઘઉંના લોટની ચકરી બનાવવા માટે અહીંયા મેં 1 કિલો જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. લોટ બાફવા માટે બધો જ લોટ આપણે એક મોટા કપડામાં ટ્રાન્સફર કરીશું, જેની આપણે પોટલી બાંધી દેવાની છે. આ રીતે વચ્ચેથી એક ગાંઠ મારીને બીજી આપણે આ રીતે બીજી ગાંઠ મારી દઈશું, એટલે સરસ ટાઈટ પોટલી બની જશે. આપણે ઘઉંના લોટમાં કશું જ નથી એડ કર્યું, ખાલી લોટ જ છે, રોટલીનો લોટ. તો આ રીતે આપણે પોટલી બનાવી દીધી છે. હવે મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકીને તેમાં આ રીતે કાથોળ મૂકીશું અને ચાળણી મૂકીશું, જેમાં આપણે પોટલી મૂકી દેવાની છે. ખાસ ધ્યાન રાખવાનું છે, પોટલીનો નીચેનો ભાગ છે એ પાણીમાં ટચ ના થવો જોઈએ. એટલે કાથોળ છે તો કાથોળથી પાણીનું લેવલ થોડું નીચે હોવું જોઈએ, જે સ્ટેન્ડ મૂક્યું છે એના કરતાં પાણીનું લેવલ થોડું નીચે હોવું જોઈએ. અને હવે આને આપણે ઢાંકી દઈશું. મીડિયમ ગેસ પર આપણે ટોટલ 15 થી 20 મિનિટ જેટલો લોટ બાફવા દઈશું. લોટ બાફવો ખાસ જરૂરી છે, 15 થી 20 મિનિટ. જો ઢોકળિયા માટે આ રીતની તમારી જોડે ડીશ અવેલેબલ હોય તો આ પણ તમે યુઝ કરી શકો છો ચાળણી અને સ્ટેન્ડની જગ્યાએ. તો 20 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું. લોટ સરસ બફાઈ ગયો છે, પોટલી બહાર કાઢી દઈશું ઠંડી કરવા. આપણે ખોલી દઈશું જેથી ફટાફટ થોડું ઠંડુ થઈ જાય, એકદમ ઠંડુ તો નહીં પણ આપણને ભાંગતા ફાવે, ચારતા ફાવે એટલું. તો એકદમ દડા જેવો થઈ ગયો છે લોટ. દસ્તાથી ખાલી આપણે આના મોટા મોટા કટકા કરી દઈશું. હવે અહીંયા મારે કોટનનો કટકો છે, કોટનનો કપડું લીધેલું છે, થોડું મીડિયમ છે, બહુ જાડું પણ નથી ને બહુ પાતળું જ નથી, પાતળું પણ નથી. તો આ રીતે એમાં જ હું વાસણમાં કાઢ્યા પહેલાં જ આ રીતે મોટું મોટું ભાંગી દઉં છું જેથી ચાળવામાં ઇઝી રહે. જો તમારે ઓછી ક્વોન્ટિટીમાં હોય અથવા તો કપડું એકદમ પાતળું હોય તો તમે દસ્તા અને ખાંડરીમાં પણ વાટી શકો છો. આ રીતે લોટ વટાઈ જાય એટલે આપણે આ સાઈઝની ચાળણી લેવાની છે, ચોખામાં આપણે વાપરીએ એવી. તો ચાળણીમાંથી આપણે લોટ ચાળી દેવાનો છે. આ રીતે ઘસીને ટુકડા હશે, તમે એને આ રીતે હાથેથી ઘસશો એટલે એકદમ ઇઝીલી તૂટી જશે. બને ત્યાં સુધી મોટી ચાળણી હશે તો તમારું કામ ફટાફટ થશે. તો હવે છેલ્લે આ રીતે જે ઝીણી ઝીણી કણીઓ હોય તો એને તમે ફરીથી વાટીને કરી શકો છો, અથવા તો પછી આ રીતે આપણે હાથેથી ઘસીશું તો પણ સરસ ઉતરી જશે. અને ફટાફટ કરવું હોય તો વાટકી હોય એના પાછળના ભાગેથી આ રીતે આપણે કરવાનું, તો ફટાફટ ઇન્સ્ટન્ટ થઈ જશે. તીખાસ પ્રમાણે આદુ મરચાંને પેસ્ટ એડ કરીશું. 2 થી 3 ચમચી લીંબુનો રસ એડ કરી 1 ચમચી ખાંડ એડ કરીશું, નેચરલ ખાંડ છે. 1/2 વાટકી જેટલા તલ એડ કરીશું. 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. મસાલામાં 1/2 ચમચી હળદર, તીખાસ પ્રમાણે 1/2 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી મીઠું એડ કરીને બધી જ વસ્તુ આપણે બરાબર મિક્સ કરી દઈશું. આમાં આપણે એકદમ ઓછું તેલ નાખવાનું છે, 1 થી 2 ચમચી, વધારે તેલ નથી નાખવાનું. આપણે કંઈ મોણ સેટ નથી કરવાનું. જો વધારે તેલ જશે તો ચકરી પાડવામાં તમને તકલીફ થશે, ચકરી પાડતા પાડતા વચ્ચે જે લોટ હોય એ તૂટી જશે. તેલ ના એડ કરો તો પણ ચાલે, પણ આ તો થોડી સોફ્ટ થાય, નાના બાળકોને મોટા વડીલોને ખાવામાં ઇઝી રહે એના માટે થોડું ઘી અથવા તો તેલ આપણે એડ કરી શકીએ છીએ. બધી વસ્તુ હવે બરાબર મિક્સ થઈ ગઈ છે. લોટ આપણે છાશથી બાંધીશું, તો છાશ એડ કરીશું, એનાથી પણ બહુ જ સરસ સોફ્ટનેસ આવશે ચકરીમાં. છાશની જગ્યાએ તમે પાણીથી પણ બાંધી શકો છો. જો પાણીથી બાંધો તો 1 ચમચી જેટલું દહીં, 1 થી 2 ચમચી જેટલું દહીં આની અંદર એડ કરી દેવું. તો બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો આપણે મીડિયમ લોટ બાંધીશું, જેથી આપણને ચકરી છે એ સંચામાંથી પાડતા ફાવે.
તો આ રીતનો સોફ્ટનેસનો લોટ બાંધેલો છે. ચકરી પાડવા માટે સંચાની અંદર તેલ લગાડીને આપણે આ રીતની ડીશ પ્લેટ યુઝ કરવાની છે. લોટમાંથી આ રીતે લુવો બનાવીને સંચાની સાઇઝનો જ આપણે બનાવીશું, જેથી ઇઝી રહે. આપણે બરાબર આટા કરીને ફિટ કરી દઈશું. ચકરી પાડવા માટે આપણે આ રીતે ક્લોકવાઇઝ ફેરવીશું, અને જ્યારે આપણે ચકરી સ્ટોક કરવી હોય તો આ રીતે ઊંધું એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું, બે ત્રણ આટા, એટલે ઓટોમેટિક આગળથી સ્ટોપ થઈ જશે. હવે ચકરી પાડવા માટે આજે હું તમને સિમ્પલ એક ટ્રીક કહીશ, જેમાં આપણે આ રીતે મોટી મોટી ચકરી પાડીશું સૌથી પહેલાં તો, અને પછી ઊંધા આટા ફેરવવાના છે, જેથી અહીંયાથી સ્ટોપ થઈ જાય ફ્લો બહાર આવવાનો. હવે આને આપણે હાથેથી જ આ રીતે રોલ કરતા જઈશું. જે સાઇઝની તમારે કરવી હોય એ સાઇઝની ચકરી બનાવવાની, એટલા તમારે આટા લેવાના, બે અઢી ત્રણ જેટલા રાઉન્ડ લેવા હોય એટલા તમે કરી શકો છો. તો આ બહુ ઇઝી ટ્રીક છે, તમે ડાયરેક્ટ તેલમાં પાડો એની જગ્યાએ આ બહુ જ ઇઝી રહેશે. ડાયરેક્ટ તેલમાં કરતા, એટલે ડાયરેક્ટ આપણે આ રીતે સ્પાઇરલ શેપમાં પાડીએ એના કરતાં આ રીત બહુ જ ઇઝી છે. હજુ એક હું તમને બતાવું, આમાં આપણે ઓછા આટા પાડેલા. હવે આપણે અંદરથી બહાર જઈશું, અંદરથી બહાર, તો એમાં વધારે આટા આવશે. તો તમે એકસાથે સંચામાંથી ઘણો બધો લોટ કાઢીને ફટાફટ બહુ જ બધી ચકરી બનાવી શકો છો. બે વ્યક્તિની પણ જરૂર નથી, એક જ વ્યક્તિ ઇનફ છે આ ટ્રીકથી ચકરી બનાવવા માટે. તેલ ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે, હવે એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશું જેથી ફ્લો બંધ થઈ જાય, અને આને આ રીતે મૂકી દઈશું. તો ખાસી બધી ચકરી બની જશે ફટાફટ. તો આપણે અંદરથી શરૂઆત કરવાની છે. આ રીતે એક ચકરી થઈ ગઈ, ફટાફટ અહીંયાથી હવે આપણે બીજી ચકરી બનાવીશું. આ મેં ટિપ્સ આગળ પણ શેર કરી છે ટિપ્સ ગણેશા યુટ્યુબ ચેનલમાં, જો તમે કદાચ વિઝિટ કરી હોય તો. આ રીતે આપણે કન્ટિન્યુ પાડતા જઈશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે નાની કણી એડ કરીને ચેક કરીશું. ગેસ મીડિયમ કરીને આપણે ચકરી એડ કરતા જઈશું. ગેસની ફ્લેમ પાડતી વખતે ભલે સ્લો કરો, મીડિયમ કરો, પણ જ્યારે પડાઈ જાય એટલે તરત જ આપણે ફાસ્ટ કરી દેવાની છે, નહીં તો ચકરી છે એ અંદર છૂટી થઈ જશે બધી. એટલે ખાસ ચકરી તળતી વખતે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ જ રાખવી, ફૂલ ગેસની ફ્લેમ રાખવી, અને શરૂઆતમાં એક મિનિટ સુધી અડવાનું નહીં. એક મિનિટ થાય એના પછી જ આપણે આ રીતે ફ્લિપ કરીશું. તો આ રીતે જ્યારે કલર ચેન્જ થઈ જાય એટલે આપણે બહાર કાઢી દઈશું. ટોટલ 5-6 મિનિટ જેટલો સમય થાય છે ચકરી કમ્પ્લીટલી તળાતા. ખાસ ચકરીમાં ગેસની ફ્લેમ ફૂલ જ રાખવી, જો જરાય સ્લો હશે, તેલ બરાબર ગરમ નહીં હશે, તો ચકરી બધી છૂટી પડી જશે અને તેલમાં નાના નાના ચકરીના ભૂકા થઈ જશે. ચકરી હંમેશા ફૂલ ગેસે જ તળવી. નાખતી વખતે કદાચ તમે ગેસની ફ્લેમ સ્લો કરશો તો ચાલશે, જેથી વરાળથી દજાય ના હાથ પર, પણ તેના પહેલાં તેલ ગરમ હોવું જોઈએ. તમે એકદમ ગરમ હોવું જોઈએ જ્યારે તમે ચકરી એડ કરો ત્યારે. જસ્ટ ચકરી એડ કરતી વખતે આપણે થોડી સ્લો કરીશું ફ્લેમ. જેવી ચકરી બધી એડ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની, ફૂલ કરી દેવાની, અને 1-1.5 મિનિટ પછી આપણે ફ્લિપ કરવાનું. તો આ રીતે એક વખત 2-3 ચમચી જેટલું તેલ એડ કરીને છાશથી ચોક્કસ બાંધજો લોટ. તમને બહુ જ સરસ રિઝલ્ટ મળશે, એકદમ સોફ્ટ ક્રિસ્પી થશે, નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ ખાઈ શકશે, એટલી મસ્ત ચકરી બનશે. તો આ ચકરીને તમે ડબ્બામાં 15 દિવસ સુધી સાચવી શકો છો. તે સિવાય તમે ચકરીમાં અજમો પણ એડ કરી શકો છો. ચલો કૌસ્તુ, ચકરી ભાવે ને? ચકરીનો કયો શેપ છે? સ્પાઇરલ શેપ છે ને? કેવી છે, સોફ્ટ છે કે એકદમ કડક છે? સોફ્ટ છે ને, પોચી પોચી. બાય બાય, દિવાળીમાં તો ખાસ બનાવજો.
આવે સોફ્ટ સોફ્ટ બનાવજો, નીચે દાંતમાં દુખાય ના હે ને? બોલ બોલ.